કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછત સર્જાતા લોકોને પર્યાવરણનું મહત્વ સમજાયું છે ત્યારે વડગામ તાલુકાના ભરકાવાડા ગામ ખાતે અનોખો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. હરિયાળુ બનાસકાંઠા બનાવવાની શરૂઆત કરાઈ હતી ત્યારે 551 નવ દંપતી એક સાથે શાસ્ત્રો અનુસાર વિધિ કરીને વૃક્ષારોપણ કરી વૃક્ષ દેવતાની આરતી ઉતારી પૂજા અર્ચના કરી હતી. હા, આજે અમે ભરકાવાડા ગામમાં 4 સાથે અમારો વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો. ગામ લોકો એવું આપણે જે કોવિડ-19ના જે ઓક્સિજનની અછત વર્તાઈ એના ધ્યાને લોકોએ એવું થયું કે ભાઈ આપણા ગામમાં વૃક્ષારોપણનું આપણે આયોજન કરીએ અને બધા ગામ લોકો સાથે મળી અને અમારા ગામ સિવાય કોઈ બહારની પબ્લિક કોઈ બોલાયા નથી. ગામના લોકો જ પોતપોતાના સ્વેચ્છાએ કર્યું કે ભાઈ આપણે પોતે બધા યુવાનો વડીલો માતાઓ બહેનોએ બધું કે ભાઈ આપણા ગામમાં વૃક્ષારોપણ કરીએ, વૃક્ષનું જતન કરીએ, ઓક્સિજનની જે અછત પડી અને આપણા ગામમાં કોરોના મહામારીમાં અમારા ગામમાં કોઈ એક પણ ડેટ ન થયું એનાથી અમને એવું થયું કે ભાઈ ખરેખર આપણી ભગવાનની કૃપા છે આપણા ઉપર, તો આપણે પણ બધા ભેગા મળી અને વૃક્ષારોપણ કરીએ એના ભાગરૂપે આજે ગામ લોકોએ સાથે મળી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો. બનાસકાંઠામાં પાણીની સમસ્યા છે ત્યારે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જિલ્લામાં 1.5 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લેવાયો છે, જેના ભાગરૂપે ભરકાવાડા ગામ ખાતે વૃક્ષ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. એકચ્યુઅલી બનાસકાંઠામાં પાણીની બહુ મોટી મુશ્કેલી છે અને આપણે બધા નાનપણથી જો વાંચીએ છીએ ભીંત ઉપર લખેલા સૂત્રમાં વૃક્ષ વાવો વરસાદ લાવો, તો એક મુહિમ અમે ગામજનો સાથે રહીને ઉપાડી છે અને લગભગ આ વર્ષે અમે 1.5 લાખ વૃક્ષો બનાસકાંઠામાં અલગ અલગ ગામોમાં ઉછેરવા જઈ રહ્યા છીએ અને ગામ પોતે સંકલ્પ લે, કોઈ સંસ્થા કે સરકાર શું કામ કરે આના માટે, એટલે આજે ગામના લોકો સાથે મળીને આ વૃક્ષ પૂજનનો કાર્યક્રમ કર્યો. દેવી દેવતાઓના પૂજન થાય પણ વૃક્ષનું પૂજન થવું એટલું અગત્યનું છે, તો ખૂબ બધું આપણને આપે છે અને દેખીતી રીતે આપણને દેખાય છે, તો એક એસ્ટાબ્લિશમેન્ટ લોકોને ખબર પડે એના માટે થઈને આજે વૃક્ષ પૂજનનો કાર્યક્રમ ગ્રામ જનો સાથે મળીને કર્યો અમે. બિલકુલ સાચી વાત છે, એટલે આમાં એવું છે કે અમે નક્કી કર્યું હતું 501 દંપતી ખાડે ખાડે બેસીને પૂજન કરશે એવું, પણ ખબર નહીં એક માહોલ પોતાની મેળે ઊભો થયો અને ગામના ઈચ્છિત નહોતા એ બહુ જ બધા લોકો અંદર આવ્યા. એમાં અમે ચોક્કસથી બધાને કીધું કે ભાઈ માસ્ક પહેરો અને બેસ, એટલે ભાવના સારી છે પણ ક્યાંક ખબર એટલે એ ચીજો ક્યાંક ચૂકાઈ હોય એવું લાગે છે, પણ મેક્સિમમ લોકોએ પ્રયત્ન કર્યો છે માસ્ક પહેરવા માટેનો.